तो मित्रों, आजे 16 तारीखना रोज बिपरजोय वावाझोडू कया विस्तारोमां ટકરાઈ રહ્યું છે અને પવનની તીવ્રતા પ્રતિ કલાકે કેટલા કિલોમીટરની છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોમાં। પણ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી રોજે રોજની અપડેટ તમને મળતી રહે સૌથી પહેલાં। તો મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે જણાવ્યું હતું તે મુજબ કચ્છના વિસ્તારોમાં 15 તારીખના રોજ રાત્રિના સમયે વાવાઝોડું ટકરાયું હતું અને પવનની તીવ્રતા પણ પ્રતિ કલાકે 100 કિલોમીટરથી પણ વધારે રહી હતી અને ભારેથી અતિભારે વરસાદ પણ ખાબક્યો હતો। અને ગઈકાલે 15 તારીખના રોજ રાત્રિના સમયે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બિપરજોય નામના વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારિકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અને આજે 16 તારીખના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની ખૂબ સંભાવના છે અને ભારે પવન જોવા મળી રહ્યા છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને પવનની તીવ્રતામાં ખૂબ વધારો નોંધાયો છે। તો મિત્રો, વિડીયોમાં તમે લઈ જોઈ શકો છો કે લખપત અને ખાવડાના વિસ્તારોમાં વાવાઝોડું ટકરાયેલું છે અને પવનની તીવ્રતાની વાત કરીએ તો પ્રતિ કલાકે 100થી પણ વધારેની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડું છે તે 400થી 500 કિલોમીટરમાં ફેલાયેલું છે। તેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેનો કરંટ જોવા મળી રહ્યો છે અને હજુ આવનારા દિવસોમાં પણ વરસાદ થાય તેવી ખૂબ સંભાવના છે। તો મિત્રો, બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, તેના કારણે 2-3 દિવસ સુધી ગુજરાતમાં આનો કરંટ જોવા મળશે અને ત્યાર પછી આ વાવાઝોડું છે તે ધીમે ધીમે નબળું પડી જશે। તો આ વિડીયોમાં આટલું જ। કેવો લાગ્યો અમારો આ વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લો। મળશું આવતા વિડીયોમાં। જય માતાજી।